પ્રયત્ન કરીએ કો શંકરસિંહ વાઘેલા સામે પણ ભદ્રના કિલ્લા ઉપર એ રાષ્ટ્રધ્વજ ઊંધો ફરકાયો એથી નો જાય એ ફરિયાદ દાખલ કરેલી. હજુ કેસ એ કોર્ટમાં ચાલે છે. કોર્ટ જે નિર્દેશ આપે એ વસ્તુ જુદી છે. એટલે ઊંધો રાષ્ટ્રધ્વજ આપણે ફરકાવવો જોઈએ નહીં. પહેલા દિવસ હું એટલા માટે મહત્વ આપું છું કે તમારે બધાએ મગજમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે આપણે આપણો રાષ્ટ્રધ્વજ છે અડધી કાઠીએ આ રાષ્ટ્રધ્વજ શંકરસિંહ વાઘેલા ફરકાયો છે. મુખ્યમંત્રી હતા એ વખતે. ચિત્ર તમારી પાસે કાપલી છે. અડધી કાઠીએ તમે ક્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકો મિત્રો? જોઈ શકું છે. અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકતો હોય એવું તમે કોઈ દિવસે જોયું છે? કોઈ દિવસે જોયું? આપણે આપણા માટે મહત્વની વસ્તુ છે. કોઈ રાષ્ટ્રીય કક્ષાના નેતાનું અવસાન થાય અને ભારત સરકાર કે ગુજરાત સરકાર એ પોતાની કેબિનેટ મીટિંગ બોલાવે, ઠરાવ કરે અને એના માનમાં અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. આ બધું મિત્રો તમે ટીવીમાં હવે તો સરસ મજાના ટીવી આવ્યા છે. તમને દિલ્હીમાં શું પ્રસંગ બને છે? કોઈ ખેલાડી રાષ્ટ્રધ્વજનું અપમાન કરે એ પણ તમને ચિત્રમાં ટીવીના માધ્યમથી તમને જોવા મળે છે. જુઓ છો કે ખાલી મેચ જ જુઓ? આઈપીએલ મેચ જોવો? શું શું જોવો? જોવો શું ન જોતા? હા, 200 કરોડ રૂપિયાનો કૌભાંડ, કરોડો રૂપિયાનો કૌભાંડ ચાલે છે. અત્યારે કોણ શકતો એક જુગાર? હું તો કોઈ મેચ જતો નથી મિત્રો, કારણ કે હું કાલે આવતો હતો ને બનતા સુધી મેં સિદ્ધપુર આ બાજુ ખરા બપોર આ તમારા જે યુવાન મિત્રો રમતા હતા, અમને કેટલી બધી ગરમી લાગશે. અમને એક પેપરમાં કિસ્સો આવ્યો, ગરમીને કારણે મારા સૌરાષ્ટ્રમાં એક છોકરો ગુજરી ગયો. ખરાબ ઉપર એ ગરમી લાગી ગઈ, રામ રમી ગયા. એટલે રમો, હે, જુઓ. પણ આપણને શારીરિક રીતે નુકસાન થાય, માનસિક રીતે નુકસાન થાય, આપણા મા બાપને આપણે દુઃખમાં મૂકી દઈએ. રમો, જુઓ, બરાબર છે ને? રાતે 12 વાગ્યા સુધી હું તો જોઉં ને, આખો દિવસ મેચ ચાલતી જ હોય. એટલે મેચમાં પણ રાષ્ટ્રધ્વજનું અપમાન થાય છે. જો મારી પાસે ચિત્રો છે, મને જ્યારે જ્યારે આ તમે જુઓ આપણા રાષ્ટ્રધ્વજના જૂના જે ચિત્રો છે, આ પહેલો ઇતિહાસ છે, બીજો છે, ત્રીજો છે, ચોથો છે, એ તમને બધી માહિતી આપીશ. ક્યારેક ક્યારેક પેપરમાં આ બધું આવે, ચાલો રાષ્ટ્રધ્વજ તમે જોયો છે. હું તો શિવજીભાઈને વિનંતી કરું કે આ બધા જે ચિત્રો છે તમારી સ્કૂલમાં તમે દોરાવી રાખો. અમારી સુધાબેન કરીને હતા વઢવાણમાં, સ્વતંત્ર સંગ્રામમાં હિસ્સો લીધેલો, અને એમને સરસ રીતે એમની સ્કૂલોમાં પહેલો રાષ્ટ્રધ્વજની કઈ તારીખ, બીજો રાષ્ટ્રધ્વજ 1907, ત્રીજો રાષ્ટ્રધ્વજ 1931, એમ ચિત્ર સરસ મજાના આ બધા મારો પાસે પુસ્તક લઈ ગયેલા અને સાથે રાખીને એમને દોરાયા. કારણ કે આપણને આપણા વિદ્યાર્થીઓને આ માહિતી નથી હોતી. મેં તમને કીધું કે 15 ઓગસ્ટે અમારે ત્યાં ધાંગધ્રામાં એક પ્રસંગ ઊભો થયેલો. હું તમને એટલા માટે કહું છું, આ વખતે 2 વર્ષ પહેલાં સતત વરસાદ આવે, ડેપ્યુટી કલેક્ટરના અંડરમાં એ ધ્વજવંદન કંઈક કરાવવાનો અને સતત વરસાદ આવે, નિયમ એ લોકો ના જાણે શું કરવું, ચાલુ વરસાદે ધ્વજ ફરકાવો કે ના ફરકાવો. અઠવાડિયા સુધી તો શિવજીભાઈ ગોતગોત કરે, ભાઈ આને નિયમ શું હશે, કરીએ તો અપમાન થાય, ન કરીએ તો અપમાન થાય, આ પરિસ્થિતિ થયેલી. એટલે મારો એક વિદ્યાર્થી, હું બીએડ કોલેજમાં જાઉં, એટલે એને કીધું કે આ માહિતી અમારા પાસે હોય. અને અમારી વખતે
બે વર્ષ પહેલા 35 ઇંચ વરસાદ પડેલો અને એ સતત સવારથી શરૂ થઈ ગયો વરસાદ અને 15 ઓગસ્ટ આવેલી એટલે મેં કીધું તમારે ધ્વજવંદન કરવું હોય તમારી પાસે સરસ મજાનો હોલ હોય લોબી હોય સ્કૂલમાં કોલેજોમાં એ ત્યાં તમે ધ્વજવંદન તારે એમના શ્વાસ નીચે બેઠે જો કોઈ ફોજદારી કરે કોઈ રાષ્ટ્રધ્વજનું અપમાન થાય ને આપણે ગુનેગાર થઈએ એટલે એ રીતે આવા પ્રસંગો બને એટલે ભવિષ્યમાં પણ તમે એક સારા નેતા થાઓ સારા શિક્ષક થાઓ સારા નાગરિક બનો ત્યારે તમારે પણ આ બધી માહિતી તમારી પાસે હોવી જોઈએ એટલે તમને આ શરૂઆતમાં એટલા માટે આ બધા ચિત્રો બતાવ્યા આપણે આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન નથી તો કરતા ને એટલા માટે અને જે લોકોએ અપમાન કર્યું એને આપણે સજા કરવી જોઈએ આ દેશના સાનિયા મિર્ઝા તમે જોશો એને પણ એક વખત રાષ્ટ્રધ્વજનું માર્ફત આપેલી છે એને અપમાન કર્યું ને એના સામે પણ ફોજદારી ચાલે છે એને પણ ગુનો કરેલો તો તમને બધાને આ ચિત્રો એટલા માટે બતાવ્યા કે જેથી કરીને તમે રાષ્ટ્રધ્વજની માન અને મર્યાદાઓ સાચવો આપણો રાષ્ટ્રધ્વજ છે ને ભાઈ શેનો બનેલો છે કાપડનો બરાબર એટલે આપણો રાષ્ટ્રધ્વજની આપણો રાષ્ટ્રધ્વજ મેં તમને બતાવ્યું ને હું બધું જ સાથે રાખું છું આ હાથે બનેલો હાથે કાંટેલો એ લોકો ખાદી પહેરે છે એમને ખ્યાલ છે એ ખાદીનો હોવો જોઈએ મિલનો નહીં આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ શેનો બનેલો છે ખાદીનો એટલે તમને પણ એક ખ્યાલ હોવો જોઈએ કે હાથે વળેલો હાથે કાંટેલો અને આનું માપ છે જાણો છો તમે ભાઈ આપણા રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈ તમે જાણો છો તો જાણવી જોઈએ ને ભાઈ આનાથી મોટો હોવો જોઈએ બરાબર તો આપણો રાષ્ટ્રધ્વજ ઉપર શું રંગ આવે ભાઈ વચમાં અને નીચે વચમાં શું છે કેટલા આરા છે બરાબર હસી આવ્યો તો આનો લંબાઈ પોરે ગયો વેલો 1 કિલોમીટર ભાઈ બેઠા ગપ્પા ના મારો ભાઈ હે જો આ રાષ્ટ્રધ્વજ છે આપણે દરરોજ ધ્વજવંદનની તાલીમ આપીશ આજે એટલા માટે તમને પૂરો ભૂમિકા અને સામાન્ય સામાન્ય નોલેજ તમને મળે પ્રેક્ટિકલ આપણે કરશું ધ્વજવંદન એ મેદાનમાં અને દોરી બાંધો તો તમે કેવી રીતે બાંધશો ભાઈ દોરી બાંધતા આવડે છે તમને જો આપણે દરરોજ અહીંયા ધ્વજવંદન કરીએ છીએ ને આજથી તમારે તમે જોયું એક ભાઈએ સરસ મજાનું ધ્વજવંદન કરાવ્યું તમારામાંથી દરેક મિત્રોએ એ ધ્વજવંદન કરાવવાનું છે કરાવશો ને ભાઈ કેટલા આવશે સવાર મારી સાથે ધ્વજવંદન કરવા માટે ત્યાં મેદાન પર ઓર્ડર ધ્વજની દોરી બાંધવાની આ રાષ્ટ્રધ્વજમાં તમે જોયું છે પેલા ફૂલો રાખે છે જોયા છે તો એ પણ એ રાષ્ટ્રધ્વજનું અપમાન છે ડગલે ને પગલે આપણે રાષ્ટ્રધ્વજના હું તો એમ કહું છું કે આપણા અભ્યાસક્રમમાં 8માંથી આપણે બધા એ નિયમો આપણા પાઠ્યપુસ્તકોમાં રાખવા જોઈએ પણ સરકારને તે પડી નથી કારણ કે વિદ્યાર્થીઓને એનું સામાન્યમાં સામાન્ય નોલેજ હોતું નથી એક વખત હું તમને દાખલા એટલા માટે આપું છું કારણ કે હું છેલ્લા 30 વર્ષથી ધ્વજવંદનની તાલીમ ધ્વજનો ઇતિહાસ અને ધ્વજવંદન એક વખત 151 રિયામ શિક્ષકો હતા અમારા ત્યાં કેટલા 151 સુરેન્દ્રનગર જિલ્લાના વ્યાયામ શિક્ષકોની ટ્રેનિંગ કરવી તાલીમ શિબિર હતી અને આ ધ્વજવંદનની તાલીમ માટે સ્પેશિયલ બોલાવેલો